અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. સુરતમાં પણ ભવ્ય ઉજવણી કરાઈ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ મંદિરના ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. સુરત શહેરમાં તો જાણે આખું શહેર રામમય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં શેરીઓમાં સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વડાપ્રધાનને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી. મોડી રાત સુધી સુરતમાં વિવિધ જગ્યાઓ પર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રામધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 500 વર્ષની જેની ઇંતજાર હતો એ ઇંતજાર આજે પૂરો થયો. ભગવાન રામલલા રામ મંદિરમાં વિરાજમાન થયા છે. એની પૂરા દેશને આજે હર્ષોલ્લાસ અને પૂરો દેશ હર્ષોલ્લાસ અને ખુશીથી મનાવી રહ્યો છે. અમારી અહીંયા શેરીમાં પણ સવારથી રામ ફટાકડા ફોડીને આરતી કરીને સેવા પૂજા કરીને રામ મંદિરની ઉજવણી કરવામાં આવી રહી છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો અત્યારે રામધૂન ચાલી રહી છે અને શેરીના તમામ લોકો એકસાથે ભેગા થઈને આ રામ જન્મભૂમિ જે મંદિરનો આજે લોકાર્પણ થયું એનો આનંદ ઉઠાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.